વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીની અપીલ પછી પણ જૂનાગઢ સ્વયંભૂ બંધ તરફ. લોકડાઉનને આખરી વિકલ્પમાં ઉપયોગ કરવો તેના સૂચન પછી સ્થાનિક અધિકારીઓએ સ્વવિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અલગ અલગ વેપારી એસોસિએશન સાથે કર્યો મીટિંગનો દોર. જૂનાગઢ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધન બાદ સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓએ પદાધિકારીઓને સાથે રાખી સ્થાનિક વેપારી એસોસિએશન તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સના આગેવાનો સાથે મીટિંગનો દોર શરૂ કર્યો હતો, જેમાં હાલની પરિસ્થિતિએ કોરોના સંક્રમણમાં ઘટાડવા અંગે ભીડભાડ ટાળવા માટે કરેલી અપીલના અનુસંધાને સંસ્થાઓ તેમજ વેપારી એસોસિએશન દ્વારા પગલાઓ લેવાયા હતા, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સંસ્થા સાથે જોડાયેલા વિવિધ વેપાર ઉદ્યોગ એસોસિએશનનો સાથે અગાઉ તેમણે નક્કી કરેલ સમય તેમજ જરૂરી પગલાં જેવા કે ડાયમંડ ઉદ્યોગ, સોની એન્ડ જ્વેલરી એસોસિએશન, કાપડ એન્ડ રેડીમેડ ક્લોથ એસોસિએશન, દાણાપીઠ, જાંજરા રોડ વિસ્તાર, દાણાપીઠ હવેલી ગલી, કટલેરી માર્કેટ, માર્કેટિંગ યાર્ડ સહિતના વેપારી ઉદ્યોગ ધંધાર્થીઓએ કોઈકે અગાઉથી તો કોઈકે તંત્રના સૂચનો પછી સ્વેચ્છાએ બંધમાં જોડાય તૈયારી બતાવી હતી. શૈલેષ વર્મા, સ્પીડ ન્યૂઝ 17, જૂનાગઢ. મારું નામ સંજીવ પુરોહિત, જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના મંત્રી તરીકે કાર્યભાર સંભાળું છું. ગઈકાલે કલેક્ટર સાહેબે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને સંક્રમણ ઘટાડવા માટે બજારો આંશિક કે પૂર્ણ બંધ કરે એ બાબતે અપીલ કરવા માટે એક મિટિંગ બોલાવેલી. કલેક્ટર સાહેબની મિટિંગને માન આપીને ચેમ્બર ઓફ કોમર્સે તમામ સંલગ્ન એસોસિએશન સાથે મસલતો કરી અને મોટાભાગની એસોસિએશને પોતપોતાનો કામગીરીનો સમય ઘટાડેલો છે. આમ તો ચેમ્બર આ બાબતે છેલ્લા ઘણા વખતથી સક્રિય જ હતી, જેમ કે આજુબાજુના ગામડાઓમાં સંક્રમણ વધ્યું તો ગામડાઓમાંથી જ્યાં સૌથી મોટા પ્રમાણમાં લોકો રોજગારી માટે આવે છે એવું ક્ષેત્ર એટલે કે હીરા બજાર આંબાવાડી, કે જ્યાં ગીચ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં કારીગરો ગામડામાંથી આવતા હતા, આ ડાયમંડ એસોસિએશને એક અઠવાડિયા માટેનું લોકડાઉન અગાઉથી જાહેર કરી દીધેલું. ઉપરાંત માર્કેટિંગ યાર્ડ 10 દિવસ માટે બંધ જાહેર કરેલ છે. દાણાપીઠ અને કરિયાણા એસોસિએશન છે એમણે 2 વાગ્યા સુધીનો ટાઈમ કરી નાખેલો છે. ઉપરાંત એગ્રો માર્કેટ, એગ્રો ઇનપુટ કે જ્યાં ગામડાના લોકોનો સંપર્ક વધારે રહેતો હતો, એગ્રો ઇનપુટે પણ સમય ઘટાડી નાખેલો અને ઓટોમોબાઈલે પણ સમય ઘટાડી નાખેલો. આ કામગીરી ચાલુ જ હતી. આમ છતાં માન્ય કલેક્ટર સાહેબ અને સ્થાનિક આગેવાનોની અપીલને માન આપીને બાકીના બધા એસોસિએશને પણ પોતપોતાનો સમય ઘટાડી નાખેલો છે અને મોટાભાગના લોકો 2 વાગ્યા 4 વાગ્યા આજુબાજુ બજારો બંધ કરી દે છે. આમ તો આ બાબતે ગઈકાલની મિટિંગના આગલા દિવસે પરમ દિવસે 4 વાગ્યાથી મુખ્યમંત્રી સાથે ગુજરાતના 99 રિજિયનની રિજિયનલ ચેમ્બર સાથે મુખ્યમંત્રી સાહેબે મિટિંગ કરેલી. લગભગ 2-2.5 કલાક હાલની પરિસ્થિતિ બાબતે ચર્ચા વિચારણા થયેલી. આ ચર્ચા દરમિયાનમાં ગુજરાત ચેમ્બરે ગુજરાતના 99 રિજિયન વતી મુખ્યમંત્રી સાહેબને ઓફર કરેલી કે જો આપ સાહેબ કહેતા હો તો આંશિક અથવા તો આપ સાહેબ કહેતા હો તો સંપૂર્ણપણે 2 દિવસ, 5 દિવસ કે 10 દિવસ બંધ રાખવાની અમારી તૈયારી છે.
परंतु मुख्यमंत्री साहेबे आ परिस्थिति में हालनी परिस्थिति विस्तृत छणावट करी अने एवं कीधु तुं के आवुं कोई करवाने बदले सरकार ने खरेखर जे बाबत में मदद की जरूर है ए बाबत में जो कहीं थई शकतुं होय तो करिए, रोजगारी घटे अने वधारे मुश्किली उभी थाय सरकार माटे एवा कोई पगला न भरवा एमणे अनुरोध करेलो। आम छतां स्थानिक आगेवानोनी अने कलेक्टर साहेबनी अपीलने मान आपी અને દરેક ક્ષેત્રના લોકોએ પોતપોતાનો સમય ઘટાડેલો છે, ક્યારેક આપણે મુદ્દાથી ભટકી જતા હોઈએ ને એવું લાગતું હોય છે। સંક્રમણ ઘટાડવા માટે આપણે ભીડભાડ ઘટાડવી હોય છે, ભીડભાડ ઘટાડવી અને બંધ કરવું બે અલગ વસ્તુ છે। તો આ વાત અમે રજૂ કરી છે અને ખરેખર જ્યાં જ્યાં ભીડભાડ થાય છે એને ઓછી કરવા માટે જ્યાં અમારે તંત્રની મદદની જરૂર છે એ પણ અમે સૂચન મોકલાવેલું છે। જેમ કે શાક માર્કેટ જેવી જગ્યાઓ કહેવાય કે જ્યાં સૌથી વધુ ભીડ રહેતી હોય છે, તો એને અગાઉ જેમ મોટી જગ્યામાં ફેરવેલી એવી રીતે મોટી જગ્યામાં ફેરવવા માટે અમે તંત્રને ભલામણ કરી છે। ઉપરાંત અગાઉ જેમ માર્કેટ સેનિટાઇઝ કરવામાં આવતું હતું, તો હાલમાં આટલું બધું સંક્રમણ છે તો જ્યારે બજાર બંધ થાય ત્યાર પછી બજારોને સેનિટાઇઝ કરવામાં આવે એ માટે અમે અપીલ કરી છે। ઉપરાંત જ્યાં જ્યાં ક્યાંય અમારી સંસ્થાની જરૂર પડશે તો તન મન ધનથી વેપારી આલમ અત્યારની હાલની પરિસ્થિતિમાં તંત્રની સાથે છે, સરકારની સાથે છે। આફત છે ત્યારે બીજી ચર્ચાઓમાં ન પડવાને બદલે જે કાંઈ અમારી સાથે સંકલન કરી અને જે કોઈ જવાબદારીઓ સોંપવામાં આવશે એને નિભાવવા માટેની અમે સંપૂર્ણ તૈયારી બતાવેલી છે, વ્યક્ત કરેલી છે। કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અક્સીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે, અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અક્સીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।